नमस्कार विद्यार्थी मित्रों, आपने फरी आजे आर्यम एजुकेशन ना माध्यम तरफ थे मळी रह्या छे। तो आजनो टॉपिक धोरण 11 साइंस मैथ्स अने पूर्णांक भाग विधेय आपणे शीखवाना छे। तो पूर्णांक भाग विषयनो थोड़ो एवो ख्याल तमने थोड़ो घणो हशे, कदाच ना होय तो आजे विशेष ख्याल मेळवीए पूर्णांक भाग विधेय तेमना प्रकार अने तेमना आलेखो। तो चलो, पूर्णांक भाग विधेयना बे प्रकार छे। पहलो छे महत्तम पूर्णांक भाग, अने बीजो छे न्यूनतम पूर्णांक भाग। चलो पछी एक वधारानो विशेष प्रकार हुं मारी जाते उमेरी देउ छुं, एटले पूर्णांक मां आपणे उमेरीशुं अपूर्णांक भाग विधेय। अपूर्णांक भाग विधेय, तो शुरुआत करिए पूर्णांक महत्तम पूर्णांक भाग विधेय थी। महत्तम पूर्णांक, अहीं याद राखवानुं छे नाम बड़े दर्शन छोटे, दर्शन बड़े नाम छोटे, एटले के जेवुं देखाय छे तेवुं नथी, तेनुं उल्टुं छे के नाम महत्तम किंमत लेवानी न्यूनतम। न मत पड़ी कई नहीं, जो महत्तम भाग पूर्णांक एनो सिम्बॉल आ रीते छे, आ एनो सिम्बॉल छे अथवा आ एनो सिम्बॉल छे। आने इंग्लिश मां फ्लोर फंक्शन પણ કહી શકાય, સેમ ટુ સેમ। અને મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયને ઇંગ્લિશમાં જો નામ બોલવું હોય તો મેક્સિમમ ઇન્ટીજર પાર્ટ ફંક્શન। ચાલો તો હવે આનો ઉપયોગ શીખીએ, એટલે કે જો હું આવી રીતે કોઈ સંખ્યા લખું તો એનો જવાબ આવશે બે। બસ એટલા માટે જ મેં કીધેલું કે નામ બળે દર્શન છોટે, નિયમ જ પડે। તો જુઓ કઈ રીતે 2.3 એ કોની કોની વચ્ચે આવે, 2 અને 3 ની વચ્ચે। નામ છે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય કિંમત લેવાની નાની, નામ મહત્તમ કિંમત નાની, અહીં ન્યૂનતમમાં નામ ન્યૂનતમ કિંમત લેવાની મહત્તમ। તો આ રીતે નામ બડે દર્શન છોટે। ચલો આ થઈ ગયું, પણ આનો ઓરિજિનલ મતલબ શું છે? આનો ઓરિજિનલ મતલબ આવો છે કે જો હું વિધેય લખી નાખું એફ ઓફ એક્સ, તો વિધેય આવે એટલે પ્રદેશ અને સહપ્રદેશ તો આવવાના જ। આપણે વિધેયની આર માંથી કિંમતો લઈએ અને સહપ્રદેશ ઝેડ માં મળે, એટલે કે વિસ્તાર ઝેડ મળે, અને એફ ઓફ એક્સ લખી દઈએ પૂર્ણાંક ભાગ એક્સ, મહત્તમ પૂર્ણાંક ભાગ એક્સ અથવા તો ફ્લોર ફંક્શન। તો આ પ્રકારના વિધેયનો અર્થ આવો થાય, એક્સ થી મોટી નહીં તેવી તમામ પૂર્ણાંક સંખ્યામાં સૌથી મોટો પૂર્ણાંક। ચક્કર થઈ ગયા ને, માથાકૂટ વાળો છે? ના ના, કોઈ નથી માથાકૂટ। જુઓ ઉદાહરણ જોશો એટલે મગજમાં તરત આવી જશે। આપણે 2.3 કિંમતો લીધી હતી, સંખ્યા રેખા ઉપર જાઓ, માનો કે 2.3 અહીંયા છે, 2.3 ની આગળ એક પૂર્ણાંક અને પાછળ એક પૂર્ણાંક, બીજો 0 -1 4 5 અને 6। તો x થી મોટી નહીં, તો 2.3 થી મોટા આપણે લેવાના નથી, કાઢી નાખા, મોટા કાઢી નાખા। x થી મોટી નહીં તેવી તમામ પૂર્ણાંક સંખ્યામાં, તો x થી મોટી ન હોય તેવી તમામ પૂર્ણાંક સંખ્યા કઈ, 2 1 0 -1। તો આ બધી પૂર્ણાંક સંખ્યામાં
સૌથી મોટો પૂર્ણાંક. આ બધી સંખ્યામાં સૌથી મોટો પૂર્ણાંક, જો અહીંયા મોટી અને મોટો પૂર્ણાંક એ બે વખત આવેલું છે એટલે આનું નામ મેક્સિમમ છે. નહીતર કિંમત નાની લેવી જ હતી તો ન્યૂનતમ ન રાખી દે, ન રાખ્યું. હા, શું કામ? કારણ કે બંને મોટી મોટી ની વાત કરવાની છે. પણ સર, એટલું બધું અઘરું યાદ રાખવાનું? ના, અઘરું યાદ રાખવાની જરૂર નથી. આપણે સિમ્પલ ને સોબર યાદ રાખીશું. 2.5, મારે કડે 2 પોઈન્ટ નહીં લઈએ, ચાલો ને 3.1. તો કોની કોની વચ્ચે આવે? તો 3 અને 4 ની વચ્ચે આવે, તો નાની કિંમત 3. આ રીતે યાદ રાખીશું. એવી જ રીતે -4.3, તો -4.3 કોની કોની વચ્ચે આવે? -4 અને -5, તો નાની કિંમત -5. અહીંયા પૂર્ણાંક ભાગની વાત છે કે વિધેય પૂર્ણાંક ભાગ હોય તો, એટલે કે આ રીતે -4.3 એટલે જવાબ આવશે -5, 3.1 તો જવાબ આવશે 3. ચલો હવે આગળ. તો આ થઈ ગઈ સંખ્યાની વાત. પણ સર, હું 3 જ મૂકું તો? હું 3 મૂકું તો આને કોઈ ફરક ન થાય. 3 મૂકો, 3 પોતે પૂર્ણાંક જ છે, એને કશો ફરક પડવાનો નથી. તો આ હતી તમારી મહત્તમ પૂર્ણાંક ભાગની વાત, કે જેમાં આપણે નામ બડે દર્શન છોટે એટલે કિંમત લેતા હતા નાની. તો હવે આનો આલેખ, કારણ કે આલેખ તો બધામાં જ આવશે મેથ્સમાં, સંકેત અને આલેખ એક વસ્તુ એવી છે કે લગભગ કોઈ જગ્યાએ પીછો છોડવાનો નથી. તો આનો આલેખ કેવી રીતે દોરાય, તો ચલો એ શીખી લઈએ. ચલો હું એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી દઉં. હવે ખાસ યાદ રાખજો મિત્રો, જે લોકોને ગ્રાફ દોરતા નથી આવડતો અથવા નથી ખબર પડતી, તે ખાસ ધ્યાન રાખશે કિંમતો કઈ રીતે લેવી અને કઈ રીતે મૂકવી. તો શરૂઆત કરીએ 0 થી. શરૂઆત કરીએ 0. આ સંખ્યા રેખા દોરી દઈએ. આ 0, આ 1 અને આ -1, આ 2 અને આ -2. જો હું સંખ્યા રેખામાંથી 0 ઉઠાવીને પૂર્ણાંક ભાગ વિધેયમાં 0 મૂકી દેવું તો તેનો પૂર્ણાંક થશે 0. મતલબ 0 મારે લેવાનો છે. અને આપણે આગળ જોઈ ચૂક્યા છીએ અંતરાલમાં કે જે કિંમતો લેવાની હોય તે કોળ, કટ્ટું, પૂરું કરેલું વર્તુળ, અને જે કિંમતો નથી લેવાની તે માત્ર ગોળ વર્તુળ. ચાલો તો હવે આગળ વધીએ. 0.1, 0.2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એટલે કે 1 સુધી. 1 ને સાઈડમાં છોડી દઈએ, 1 સુધી. 0 થી લઈને 1 સુધી તમામ સંખ્યાઓમાં વિચારો, 0.1, 0 ને 1 ની વચ્ચે પૂર્ણાંક ભાગ 0. પછી 0.2, 0 ને 1 ની વચ્ચે તો પૂર્ણાંક ભાગ 0. 0.3, તો બધાના પૂર્ણાંક ભાગ 0 થઈ જશે. ક્યાં સુધી? તો 1 સુધી. તો આપણે શું કરીએ, માની લો કે 1, 2, 3, 4, 5, 6, 7, -1, -2, -3, -4, -5, -6. તો ચલો 1 અહીંયા સુધી આવતા આવતા કિંમતો આ રીતે મળે છે. સર, 1 લેવામાં આવે તો શું થાય? તો 1 નો પૂર્ણાંક ભાગ 1 જ થાય, એટલે એ ઉપર જતા રહેશે. 1, 2, 3, 4, 5, તો તે આવી રીતે ઉપર જતા રહેશે. ચાલો સભા ચાલુ કરીએ. 1 થી લઈને 2 સુધી 1 તો લેવાનો જ, 1 નો પૂર્ણાંક ભાગ 1.1 નો પાછો 1, કારણ કે 1.1 1 અને 2 ની વચ્ચે તો 1 પૂર્ણાંક ભાગ. 1.2 1 અને 2 ની વચ્ચે પૂર્ણાંક ભાગ 1. 1.3 1 અને 2 ની વચ્ચે પૂર્ણાંક ભાગ 1. 1.4 1 અને 2 ની વચ્ચે પૂર્ણાંક ભાગ 1. તો 2 સુધી બધાનો પૂર્ણાંક ભાગ શું આવશે? 1. જો 2 ની વાત કરીએ તો પૂર્ણાંક ભાગ બદલાઈને શું થઈ જશે? 2. તો આગળ વધીએ. આ રીતે ગોળ, પાછું આ રીતે. આવી રીતે સીડીઓ ચડતો ગ્રાફ આપણને જોવા મળશે. એવી જ રીતે ઋણ કિંમતોમાં
चलो आज रीते रोड में जाइए तो रोड में माइनस एक माइनस बे माइनस त्रण माइनस चार माइनस पांच अहीं आवशे माइनस एक नो आ रीते माइनस बे माइनस त्रण अने माइनस चार तो आवो सीढ़ी चढ़ता होय तेवो ग्राफ आपणने मळशे। चलो तो हवे एक बाजु डॉट अने एक बाजु होलो भाग तो आ थई गयो महत्तम पूर्णांक भागनो आलेख अने एनी वात। हवे वात करीए न्यूनतम पूर्णांक भाग विधेयनी। चलो तो संकेत की बात करिए लिख दिए r फ्रॉम सॉरी f फ्रॉम r टू z f ऑफ x इज इक्वल्स टू सीलिंग फंक्शन अहिया आ रीते आओ आवशे f એટલે सीलिंग फंक्शन सीलिंग फंक्शन। चलो अथवा तो कोई लगभग सेलिंग बोले जो तो सेलिंग फंक्शन doesn't matter whatever he wants to speak। चलो तो હવે પહેલા કેવી રીતે કિંમતો શોધી શકાય તે જોઈ લઈએ। જો આગળનામાં ખાસ ધ્યાન આપવું હોય તો અહીંયા કોઈ ચિંતા નથી 2.3 2.3 કોની કોની વચ્ચે આવે તો 2 અને 3 ની વચ્ચે તો ત્યાં આપણે નામ બડે દર્શન છોટે સેમ ટુ સેમ નામ બડે દર્શન છોટે એટલે કે કિંમત નાની नाम महत्तम अहीं उल्टू किंमत मोटी नाम नानू आपणे ए वस्तु अहीं लेशु तो आनो जवाब आवशे 3 2 अने 2 पण तो सॉरी 2 पण 3 2 अने 3 नी वच्चे आवे किंमत लेवानी मोटी एटले जवाब आव्यो 3। तो चलो आगळ वधीए तो 4.1 नो जवाब आवशे 5 माइनस 4.2 नो जवाब आवशे माइनस 4। આ થઈ ગઈ વાત તો કોની મહત્તમ પછી ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેયની આલેખ આવી જ રીતે બનશે આ નહીં આવી જ રીતે ફરક કેટલો હશે ફરક એટલો હશે ખાલી અહીંયા ગોળ ભાગ અહીંયા પૂરો સર્કલ બસ એટલો જ ફરક બીજો કશો ફરક પડવાનો નથી। जो तुमने आलेख में तकलीफ पड़े तो कमेंट करजो अथवा तो जे रीते वीडियो लेक्चर में शीखवाड़ेलू छे ते रीते वारफरती किंमत तो मूकीने तमे आलेख बनावी शको। चलो हवे आपणो छेल्लो विधेय जेने कहीशुं आपणे अपूर्णांक भाग विधेय। चलो तो तेना माटे R થી R માઈનસ Z આ પ્રકારનો પ્રદેશ અને સહપ્રદેશ થશે અને આ થશે એમની વાત પૂર્ણાંક ભાગમાંથી x તમે મહત્તમ પૂર્ણાંક ન્યૂનતમ પૂર્ણાંક બંને પ્રકાર લઈ શકો પ્લસ માઈનસ આગળ ઉલટાવી શકો જવાબમાં ધન અને ઋણ વસ્તુ આવશે નવું કશું આવવાનું નથી। ચાલો તો કિંમતો સેમ ટુ સેમ 2.3 माइनस 2.3 2.3 એટલે કે 2 माइनस 2.3 તો 0.3 પણ કેવા માઈનસ અને 0.3 એ કેવી સંખ્યા છે તો એ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે એટલે કે અપૂર્ણાંક સંખ્યા છે એટલે તેનો ભાગ પાડ નામ આપ્યું અપૂર્ણાંક ભાગ વિધેય। ઘણા બુકમાં ઘણા મટીરીયલમાં લોકો છગડીયા કૌંસમાં દર્શાવે છે એટલે કે આ રીતે તો એ પણ એનો સંકેત છે પરંતુ એ સર્વસામાન્ય તો સર્વમાન્ય સંકેત ન હોવાથી અહીં એની ચર્ચા વધારે કરતો નથી। ચલો તો હવે વિધેયની વાત આવી ગઈ કિંમત કેવી રીતે મળવાય તે આવી ગયું જો અહીં x અને પૂર્ણાંક ભાગ x નો ક્રમ ઉલટાય તો જવાબ બદલી શકે છે સાદરૂપના સ્ટેપ આ મુજબ મહત્તમ પૂર્ણાંક ભાગની જગ્યાએ ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય મૂકી દો એટલે કે ફ્લોર અને સીલિંગનો ઉપયોગ કરો તો કિંમતમાં ફરક આવી શકે છે
तो आ रीते आपणे जाणी शकीए छे। प्लस जो आलेखनी बात करवामां आवे, जो आलेखनी बात करवामां आवे तो खास हवे जोजो आलेख महत्वनो छे। चलो थई गयुं, आलेख आ रीते मळशे। जीरो मुकता, जीरो मुकता जवाब आवशे जीरो। पण जो वन मुकवामां आवे, सर जीरो सीधा वन, हा जीरो थी सीधा वन एटला माटे कारण के बने ना जवाब समान छे। जो वन मुकवामां आवे तो पण जवाब हुं मळशे जीरो। एटले x ની કિંમત તો 1 અને 0, 2 પણ 0, પ્લસ કિંમત તો મુકતા મુકતા આગળ જઈએ તો આ રીતે આપણો જવાબ આવશે। કેવી રીતે? તો ચલો ચેક કરીએ। 2.3 છે તો એ સરી દઈ લઈએ। 2.1 નો પૂર્ણાંક ભાગ 2, 2.1 કરો માઈનસ તો માઈનસ 0.1, એટલે 2.2 તો માઈનસ 0.2, 2.3 તો માઈનસ 0.3, 2.4 તો માઈનસ 0.4। ન ખબર પડી, કઈ વાંધો નહીં, મૂકી દો કિંમત અહીંયા 2.3, 2.4, 2.5, 2.6, 2.7 કિંમત મૂકશો તરત મગજમાં લાઈટ થશે। તો ક્યાં સુધી આવશે? તો 1 સુધી આવશે। એવી જ રીતે તો આલેખ આપણને આ રીતે મળશે। આ થઈ ગયો આપણા અપૂર્ણાંક ભાગ વિધેયનો આલેખ। તો મિત્રો આજનું કામ અહીં આટલા સુધી, આગળ જોઈશું બીજા નવા નવા વિધેયનો પરિચય મેળવીશું। ત્યાં સુધી જોતા રહો આર્યમ એજ્યુકેશન ચેનલ અને અમારા લેક્ચરને સબસ્ક્રાઇબ કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો લેક્ચર, જેથી તમારે કોઈ નવા લેક્ચર અમારા તરફથી મળે તો તમને તરત જ એની નોટિફિકેશન મળી જાય। આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી મિત્રોને કોઈ પરેશાની, કોઈ મૂંઝવણથી કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરો જેથી અમે તમને જવાબ આપી શકીએ। તો આવજો, પછી ફરીથી મળીશું પાછા તે શિક્ષણ।